यूनिट नंबर 3 एर वॉटर एंड वेधर। एर एटले हवा, वॉटर एटले पानी, अने वेधर एटले वातावरण। आजूबाजू जे छे एने शुं कहेवाय? वातावरण। आपणे फर्स्ट मां प्लांट विशे जोयुं, पछी सेकंड मां आपणे जोयुं एनिमल विशे, अने हवे आपणे एर वॉटर अने वेधर विशे जोवानुं। पहेला डेट एट नेम एंड रोल नंबर लखी नाखवानो। शुं छे नवो लेसन? 9 नंबर नो एर। एर एटले हवा। फ्रेंड्स, हवा जोई छे बधाए? शुं जवाब छे? શું કેશો તમે? નથી જોઈ કેશો ને? હમણાં આપણે આગળ એર વિશે મસ્ત મજાની ઇન્ફોર્મેશન લઈએ, ઓકે? પહેલા તો આપણે જોઈ લઈએ કે આપણે આમાં શું શીખવાનું છે. ફર્સ્ટ છે એર ઇઝ એવરીવેર. એર એટલે પવન, ઇઝ એટલે છે, એવરીવેર એટલે બધે જ. હવા ક્યાં છે? બધે જ છે. એવી કોઈ જગ્યા કરી કે જ્યાં હવા જ ના હોય તો એવી કોઈ જગ્યા નથી. એર ઇઝ નેસેસરી ફોર લાઈફ. એર એટલે હવા, નેસેસરી એટલે જરૂરી, ફોર એટલે માટે, લાઈફ એટલે જીવન. હવા શેના માટે જરૂરી છે? આપણે બધા જીવીએ છીએ એના માટે હવા જરૂરી છે. આવા બે પોઈન્ટ આપણે આ લેસનમાં લર્ન કરવાના છે. જો અહીંયા એક મસ્ત પિક્ચર આપ્યું છે, ને મસ્ત મોર્નિંગ સીન છે, સનરાઇઝ થયો છે અને બહુ મસ્ત છે. આપણે એના વિશે જોઈએ. વોટ અ પ્લેઝન્ટ મોર્નિંગ. શું અદભુત સવાર છે. પ્લેઝન્ટ એટલે અદભુત, બહુ જ મસ્ત. વોટ અ પ્લેઝન્ટ. વોટ એટલે શું? પ્લેઝન્ટ એટલે અદભુત. PLEASANT અને MORNING મોર્નિંગ એટલે સવાર. કેવી સવાર છે? અદભુત સવાર છે. વોટ અ પ્લેઝન્ટ મોર્નિંગ. ધ લીવ્સ ઓફ ધ પામ આર રસલિંગ. લીવ્સ એટલે કે પાંદડાઓ. સેના? ઓફ ધ પામ એટલે કે નાળિયેરીના. શું કરે છે? રસ્ટલિંગ એટલે કે ખખડે છે. નાળિયેરી ઊંચી ઊંચી નાળિયેરીના પાંદડા જે છે ખખડે છે. ધ કાઇટ ઇઝ ફ્લાઇંગ. કાઇટ એટલે પતંગ. પતંગ શું થાય છે? મસ્ત ઉડે છે. ધ બલૂન્સ આર રાઇઝિંગ. ફુગ્ગા. બલૂન્સ એટલે ફુગ્ગા. ફુગ્ગા પણ મસ્ત ઉડે છે. ધ ફ્લેગ ઇઝ ફ્લટરિંગ. ફ્લટરિંગ એટલે ફફડવું, અને ફ્લેગ એટલે ઝંડો. FLUTTERING. ફ્લટરિંગ એટલે ફફડવું. કોણ ફફડે છે? તો ફ્લેગ એટલે કે ઝંડો. મસ્ત ટેમ્પલ હોય અને એની ઉપર ફ્લેગ હોય તો એ મસ્ત આમ ફ્લટરિંગ થતો હોય ને, એને ફફડવું કહેવાય. કેવી મોર્નિંગ છે? પ્લેઝન્ટ, મસ્ત મજાની મોર્નિંગ છે. પાંદડા ખખડે છે. સેના? લીવ્સ. સેના લીવ્સ? પામ ટ્રી ના લીવ્સ. રસ્ટલિંગ. કાઇટ એટલે કે પતંગ શું થાય છે? કાઇટ ને મસ્ત ઊંચે ઊંચે ફ્લાઇંગ કરાવે છે. પછી બલૂન્સ છે પણ રાઇઝ થાય છે, અને ઝંડો છે એ ફ્લટરિંગ એટલે કે ફફડે છે. ધ શિપ ઇઝ સેલિંગ. ધ શિપ એટલે કે જહાજ. સેલિંગ એટલે કે સઢ છે, એનું જહાજનું સઢ છે. શિપ છે પાણીમાં, સઢ એનું હલે છે, અને શિપ પણ પાણીમાં આગળ વધે છે. વોટ કોઝ ઓલ ધીસ મુવમેન્ટ. વોટ એટલે શું? કોઝ એટલે કારણ. ઓલ એટલે આ. ધીસ એટલે ઓલ એટલે બધી. ધીસ એટલે આ, અને મુવમેન્ટ એટલે હલનચલન. અરે આ બધી હલનચલન નું કારણ શું છે? એર. ઓફકોર્સ એર એટલે હવા, અને ઓફકોર્સ એટલે બીજું શું? આ બધી મુવમેન્ટ થઈ છે. મસ્ત પાંદડા ખખડે છે, ને પછી કાઇટ ફ્લાઇંગ કરે છે, બલૂન્સ રાઇઝિંગ થયા છે, ને પછી ફ્લેગ ફ્લટરિંગ થાય છે, શિપ છે એ સેલિંગ થાય છે. આ બધાનું રીઝન શું? શું કોઝ છે? તો એર એટલે કે હવા. બીજું શું? બટ એર ઇઝ ઓલ અરાઉન્ડ અસ. એર એટલે હવા. ઓલ અરાઉન્ડ એટલે આજુબાજુ. અસ એટલે આપણી. હવા ક્યાં છે? આપણી બધાની આજુબાજુ છે. બટ
वी कैन नॉट सी एर पण आपणे हवाने जोई शकता नथी बट एटले पण वी एटले कैन नॉट वी एटले आपणे कैन नॉट एटले करी शकू सी एटले जोवू एर एटले हवा आपणे हवाने जोई शकता नथी આપણે કેમ આ સ્કેલ છે આ સ્કેલ છે આ કેવી છે એવું આપણને ખબર પડે પણ આપણે હવાને એવી રીતે જોઈ શકતા નથી વી કેન ઓનલી ફીલ ઇટ આપણે એને શું કરી શકીએ છીએ માત્ર ફીલ એટલે કે અનુભવી શકીએ છીએ આપણને મસ્ત આપણે ક્યાંક રમતા હોઈએ આપણા ઘર પાસે બહાર અને મમ્મી કઈક મસ્ત આઈટમ બનાવે જમવાનું તો આપણને તરત સુગંધ આવે ને કે ચલો ફ્રેન્ડ્સ હવે રમવું નથી ઘરે જવું મમ્મીએ તો મસ્ત જમવાનું બનાવ્યું છે મને તો મસ્ત સુગંધ આવી તો એ શું કર્યું આપણે હવાને ફીલ કર્યું પછી આપણે પેલું પ્લાન્ટમાં નતું જોયું સ્મેલ આવે સ્વીટ સ્મેલ મોગરામાં ને રોઝમાં ને એમાં મસ્ત આપણે જતા હોય રસ્તામાં ને ક્યાંક મસ્ત મોગરાનો છોડ હોય એમાંથી સુગંધ આવે એટલે આપણે શું કહીએ મમ્મી અહીંયાથી ક્યાંકથી મસ્ત મોગરાની સુગંધ આવે છે તો એ પણ હવા દ્વારા આવે તો આપણે શું કર્યું એરને ફીલ કર્યું એર મૂવ્સ એર શું કરે મૂવ એટલે કે એ દોડતી હોય હવા શું કરે સ્થિર ના હોય આમ ચાલતી હોય મૂવિંગ એર ઇઝ કોલ્ડ વિન્ડ જે પવન હવા જે છે એ ચાલે છે એને શું કહેવાય વિન્ડ એટલે કે પવન નથી કેતા બહુ પવન આવે છે મજા આવે પવન આવ્યો તો વિન્ડ મેક્સ કાઇટ પેપર એન્ડ લીવ્સ ફ્લાય વિન્ડ એટલે બહુ પવન આવે તો શું થાય પતંગ ચડે ઉત્તરાયણના દિવસે નો કઈ બધા આજ તો પવન જ નથી પતંગ જ નથી ચડતી ઉત્તરાયણ હોય એ દિવસે જ પવન ના આવે આવું થતું હોય ને પછી પેપર આપણે બધા મસ્ત કઈ પ્રોજેક્ટ બનાવવાનો હોય અને ફૂલ સ્પીડમાં પંખો ચાલુ કરીને બેસી જાય અને કઈ પેપર ઉપર વેઇટ ન મૂકી તો શું થાય પેપર બધા ઉડવા માંડે એન્ડ લીવ્સ લીવ્સ એટલે પાંદડા તો બહુ પવન આવે તો પાંદડા પણ ફ્લાય એટલે કે ઉડે ઇટ ઓલસો હેલ્પ્સ સેલબોટ ટુ મૂવ ઇટ એટલે આ ઓલસો એટલે પણ હેલ્પ એટલે મદદ સેલબોટ એટલે સઢવાણી નાવ એને મૂવ એટલે કે આગળ વધવામાં મદદ કરે દરિયામાં પાણીમાં નાવ હોય સઢવાળી નાવ હોય તો મોટી હોય અને એની ઉપર વ્હાઈટ કલરનું કપડું બાંધેલું હોય જયારે પવન આવે ત્યારે એ નાવ આગળ વધે સ્ટ્રોંગ વિન્ડ મેક્સ ટ્રીઝ સ્વે સ્ટ્રોંગ એટલે સખત બહુ બધો પવન આવે વિન્ડ એટલે પવન મેક્સ એટલે બનાવે ટ્રીઝ સ્વે ટ્રીઝ એટલે વનસ્પતિ ઝાડ અને સ્વે એટલે ઝુલાવવું બહુ સખત પવન આવે જોરદાર નો તો શું થાય જે ટ્રીઝ છે વનસ્પતિ છે ઝાડ છે એ ઝૂલે આખે આખા મોટા મોટા નીમ ટ્રી ને પછી બનિયાન ટ્રી ને બધા આખે આખા આમથી આમ ઝૂલતા હોય એટલો બધો સ્ટ્રોંગ પવન સ્ટ્રોંગ વિન્ડ આવે સ્ટ્રોંગ વિન્ડ ટર્ન્સ ધ આર્મ ઓફ વિન્ડ મિલ સ્ટ્રોંગ એટલે સખત વિન્ડ એટલે પવન ટર્ન્સ એટલે ફેરવવું શું ફેરવે વિન્ડ મિલ એટલે પવન ચક્કી આમ એટલે એની એના જે હાથા એના પાંખિયા છે એને ફેરવે આ શું છે પવન ચક્કી બહુ પવન આવે ને તો પવન ચક્કી આમ આમ રાઉન્ડ રાઉન્ડમાં ફરે ઓકે અને કચ્છ જે છે ત્યાં આવી પવન ચક્કીઓ હોય છે પછી ફિલ ધ એર આપણે શું કીધું આપણે હવાને જોઈ શકીએ તમે બધા જોઈ શકો કે વાવ સામે મસ્ત રેડ કલરની હવા છે આવું આપણે જોઈ શકીએ નહીં પણ આપણે એને ખાલી ફિલ કરવાની હોય તો આપણે એની કેટલીક એક્ટિવિટીઝ જોઈએ એક્ટિવિટી વન એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ બ્લો અ બલૂન બ્લો એટલે ફૂંક મારવી બ્લો એટલે શું થાય ફ્રેન્ડ્સ ફૂંક મારવી કોને બલૂનને બલૂન એટલે ફૂંકો મસ્ત બલૂન હોય ને એને બ્લોઇંગ કરવાનું ઇટ ગ્રોઝ બિગર ઇટ એટલે તે ગ્રોઝ એટલે વધવું બિગર એટલે મોટું બલૂન હોય નાનકડો એને તમે બ્લો કરો ફૂંક મારો એટલે શું થશે મોટો થશે વાય કેમ આવું થયું આપણે બધા બલૂનને આપણે બ્લોઇંગ કરીએ ફૂગા ફૂલાવીએ પણ એવો પ્રશ્ન થયો કે આવું કેમ થાય તો ફ્રેન્ડ્સ આપણને જનરલ સેન્સમાં આવું બધું જ શીખવાનું છે કેમ આવું થાય તો કે બીકોઝ એર ગોઝ ઇન ટુ ઇટ કારણ કે બીકોઝ એટલે કારણ કે એર એટલે હવા ગોઝ એટલે જાય છે ઇન ટુ એટલે ની અંદર હવા ક્યાં જાય છે તેની અંદર આપણે આ મોઢામાં રાખીને ફૂગો ફૂલાવીને તો આપણે મોઢામાંથી હવા લઈ અને ફુગ્ગામાં અંદર
નાખીએ છીએ એના કારણે મોટો થાય છે. એર ફિલ્સ અપ સ્પેસ, હવા શું કરે? ફિલ એટલે ભરવું, સ્પેસ એટલે જગ્યા, હવા જગ્યા ભરે છે. તો ફુગ્ગો ફૂલાય તો એમાં શું થાય, એનું રીઝન શું? ફુગ્ગો કેમ મોટો મોટો થાય? તો હવા છે એની અંદર જતી રહે અને જગ્યા, ખાલી જગ્યા છે ત્યાં હવા હોય. આપણે એમ કે આ ફુગ્ગામાં કાંઈ નથી. હવે તમને કોઈ એમ કે ને આ ફુગ્ગામાં કાંઈ નથી, તો તમારે કહેવાનું ફુગ્ગામાં હવા છે. કોઈ ખાલી ગ્લાસ લઈને કે આ ખાલી ગ્લાસમાં કાંઈ નથી, તો તમારે શું કહેવાનું? ફુગ્ગામાં આ ખાલી ગ્લાસ નથી, આની અંદર તો હવા ભરેલી છે, કારણ કે હવા બધી જગ્યાએ છે. એક્ટિવિટી ટુ, ટેક ટુ ડિફ્લેટેડ ફૂટબોલ્સ ઓફ ધ સેમ વેટ. ટેક એટલે લેવું, ટુ એટલે બે, ડિફ્લેટેડ DEFLATED ડિફ્લેટેડ એટલે હવા કાઢી નાખેલા, ફૂટબોલ્સ એટલે ફૂટબોલ, ઓફ ધ સેમ સરખા, વેટ એટલે વજન, બે સરખા વજન વાળા ફૂટબોલ લેવાના કે જેમાંથી હવા કાઢી નાખી છે. પંપ એર ઇન ટુ વન ઓફ ધેમ. પછી શું કરવાનું? પંપ એર જે છે, કેમ આપણે સાયકલમાં હવા નીકળી જાય તો પમ્પિંગ કરવી, એવી રીતે આમાં પણ પંપ કરવાનું, બે માંથી એકમાં પંપ કરવાનું. નાઉ વેઈ ધેમ, હવે શું કરવાનું? એમનું વજન કરવાનું, એમને લેવાના. વોટ ડુ યુ ફાઇન્ડ, વોટ ડુ યુ ફાઇન્ડ, તમે શું જોયું? ધ ફૂટબોલ વિથ એર ઇન ઇટ ઇઝ હેવીયર, જે ફૂટબોલમાં હવા હતી, એર હતી, એ કેવા હતા? હેવીયર એટલે વજનદાર, HEAVIER હેવીયર એટલે વજનદાર, કેવા હતા? વજનદાર. વાય? આવું કેમ થયું? બીકોઝ ઇટ કન્ટેઇન્ડ એર, બીકોઝ એટલે કે કારણ કે ઇટ તે કન્ટેઇન્ડ એટલે સમાવેશ એનો, એર નો, એમાં શું હતું અંદર? હવા. એર હેઝ વેઇટ, અને હવાને વજન હોય છે, વેઇટ એટલે વજન, હવા પાસે શું હોય? વજન હોય, અને એના કારણે ફૂટબોલમાં આપણે હવા ભરી પમ્પિંગ કર્યું એક ફૂટબોલમાં, એટલે કેવો લાગ્યો? વજનદાર. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.